भूज नजीक नोखाणिया गामनी सीमाड़े ढोर चरावा गयेला 16 वर्षीय किशोरनी करपीण हत्यानो भेद आखरे पोलीसे उकेली नाख्यो छे अने एक सगीरनी आ केसमां धरपकड करी छे। डीवायएसपी श्री पंचाले चंचल न्यूज साथे वात करता जणाव्युं हतुं के निलेश साथे एक बाळकने बोलाचाली थयेल त्यारे आ बाळके કુહાડીનો ઘા મારીને બોથળ પદાર્થ મારીને નિલેશની હત્યા કરી હોવાનું સામે આવેલ છે। બંને બાળકો વચ્ચેની બોલાચાલીમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। તારીખ 19/12/2021 બપોરના 2 વાગ્યાના સુમારે ભૂજ તાલુકાના નોખાણિયા ગામની સીમમાં નિલેશ વાલજીભાઈ નાંગલની કોઈ અજાણ્યા ઈસમે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તથા માથાના ભાગે બોથળ પદાર્થથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી એનું મરણ નિપજાવેલ હોય અને આ બાબતે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનો નાના બાળકનો હોય, નાના બાળકનું મર્ડર કરવામાં આવેલું હોય અને અનડિટેક હોય, જેથી આ ગુનો ડિટેક કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી જીઆર મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબે એલસીબીની ટીમ તથા માધાપર પોલીસને જરૂરી સૂચનાઓ આપેલ, જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ સાહેબ તથા પીએસઆઈ હિંગોરા સાહેબ તથા તેમની ટીમે આ બાબતે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો। એલસીબીના ટીમના કર્મચારીને હકીકત મળેલી કે આ ગુનામાં નોખાણિયા ગામનો જ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક સંડોવાયેલ છે, જે બાતમી હકીકતના આધારે આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ટ્રેસ કરી તેની પકડી તેને લાવી અને તેની પૂછપરછ કરતા એવી હકીકત જણાઈ આવેલ છે કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને નિલેશ વાલજીભાઈ ગાંગલ સાથે અગાઉ સામાન્ય બોલાચાલી તેમજ લડાઈ ઝઘડા થતા હતા, તેમજ બનાવના દિવસે પણ જ્યારે નિલેશ નોખાણિયા ગામની સીમમાં ગયેલ તે સમયે પણ આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક સાથે બોલાચાલી થઈ હતી, જેના અનુસંધાને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પોતાની સાથે લઈને આવેલ કુહાડીનો ઘા મારી ઈજા કરેલી તેમજ બોથળ પદાર્થથી માથાના ભાગે પણ ઈજા કરેલી અને નિલેશ પાસેનો મોબાઈલ લઈ અને નાસી ગયેલ હોવાની હકીકત જણાવતા સદર અનડિટેક ગુનો ડિટેક કરવામાં આવેલો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે માધાપર પોલીસને સોંપવામાં આવેલ છે। મરણ જનાર નિલેશ 16 વર્ષની ઉંમરનો હતો, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પણ એટલી જ ઉંમરનો છે અને ગામમાં સામાન્ય રીતે નાના નાના બાળકોને જે સામાન્ય બોલાચાલી થાય છે તેમાં મનદુખ રાખેલું હતું અને બનાવના દિવસે પણ સીમની અંદર આ જ બાબતે ઝઘડા કરતા આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પોતાની પાસેની ઉહાડીથી અને બોથળ પદાર્થથી આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। ના હાલ સુધી અત્યારે હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન આવી કોઈ હકીકત જણાઈ આવેલ નથી, તેમ છતાં માધાપર પોલીસને ઇન્ટ્રોગેશન માટે સોંપેલો છે, તો આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે। આ બાબતે આવા કોઈપણ અનડિટેક ગુના હોય છે એમાં તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે, એમાં ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હોય, હ્યુમન રિસોર્સિસ હોય, આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને તમામ બાબતે વર્કઆઉટ કરી અને પછી આવા ગુનાઓ ડિટેક કરવાના હોય છે, જેના ભાગરૂપે એલસીબીની ટીમે ખૂબ જ ટૂંકા સમયની અંદર ઇલેક્શનનો બંદોબસ્ત ચાલતો હોવા છતાં તેમાં પણ સમય કાઢી અને આ અનડિટેક અને નાના બાળકનું મર્ડર થયેલું હોય ગુનાની ગંભીરતા સમજી અને ઉપરી અધિકારીઓએ સૂચના આપી, જેના અનુસંધાને એલસીબીની ટીમે દિવસ રાત એક કરી અને અનડિટેક ગુનો ડિટેક કરેલ છે। આ બાબતે કાયદાના જે મર્ડર કરનાર છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે, જેથી એનું જ્યુવેનાઇલ એક્ટ પ્રમાણે જે પણ આગળની પ્રોસિજર કરવાની હોય એ પ્રમાણે પ્રોસિજર કરવામાં આવશે।